બાળ મિત્રો આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 13.6 નો દાખલા નંબર 2 ધોરણ 9 પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ખંડફળ વિડિયો ચાલુ કરતા પહેલા દર વખતે જેવી જ સૂચના જો બોર્ડ પર ના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો ઓપ્શનના 3 ડોટ્સને ક્લિક કરી નીચે જે ક્વોલિટીનો ઓપ્શન ખુલે છે એને એડવાન્સમાંથી 1080p પસંદ કરો ઓછું નેટ હોય તો તમે લોઅર ક્વોલિટી પણ સિલેક્ટ કરી શકો અને હા મોબાઈલની બ્રાઇટનેસને થોડી વધારી દો હવે આપણે એવું કીધું છે એક નળાકાર લાકડાનો પાઇપ છે જેનો અંદરનો વ્યાસ 24 સેન્ટીમીટર અને બહારનો વ્યાસ 28 સેન્ટીમીટર છે મતલબ કે આપણી પાસે એક પાઇપ છે આવો એક નળાકાર પાઇપ છે હું જોઈ પાઇપનો ઉપરનો ભાગ દોરું છું નળાકાર પાઇપની હકીકતે નળાકાર પાઇપ આવો ઊભો હશે પણ હું અહીંથી ઉપરનો વ્યૂ દોરું છું જેથી અને આપણે એની જરૂર છે કે જેથી આપણને ખબર પડે તો જો એક આ નળાકાર પાઇપ હું દોરું છું હવે આ એનું કેન્દ્ર છે આનો અંદરનો જે વ્યાસ છે એ આપણને આપી દીધો છે કેટલો તો કે 24 એટલે કેટલો થશે અહીંયાથી લઈને આટલા સુધી અને એનો બહારનો જે વ્યાસ છે એ આપણને આપી દીધો 28 બહારનો વ્યાસ ક્યાંથી થશે આટલેથી લઈને આટલે સુધી મતલબ કે અહીંયાથી લઈ અને અહીંયા સુધી આપણને 28 આપી દીધો આ બહારનો વ્યાસ 28 આપી દીધો અંદરનો વ્યાસ 24 આપી દીધો આપણે દાખલામાં શું કરવાનું છે એ હું તમને સમજાવું છું પાઇપની લંબાઈ 35 સેન્ટીમીટર છે એચ આપણે લંબાઈ આપી છે તો આપણે એલ નહીં લઈએ એને આપણે એચ તરીકે જ લેશું કારણ કે નળાકારમાં આપણે લંબાઈ કે એચ ઊંચાઈ બે સરખી પડે છે એટલે આપણે લંબાઈને એચ તરીકે લેશું 35 આપી છે જો 1 સેન્ટીમીટર ઘન લાકડાનું દળ 0.6 ગ્રામ હોય તો પાઇપનું દળ શોધો પાઇપનું દળ આમાં કીધું નથી કિલોગ્રામમાં ગોતવાનું પરંતુ તમારે ટેક્સ્ટ બુકમાં પાછળ જે જવાબ આપ્યો છે એ કિલોગ્રામમાં છે તો આપણે શું કરશું સૌપ્રથમ તો આપણે આનો વ્યાસ છે એમાંથી આ અંદરની ત્રિજ્યા r ગોતશું એને આપણે નાનો r કહેશું પછી આપણે શું કરશું તો કે બહારની ત્રિજ્યા ગોતશું એને આપણે મોટો r કહેશું આ અંદર મોટા ક્ષેત્રફળમાંથી હવે આપણે તો શું કરવાનું છે આ જેટલી પટ્ટી બની આ જે ગોળ રાઉન્ડની પટ્ટી બની આપણે આટલા ભાગનું જ આપણે ગોતવાનું છે નથી અંદરનું ગોતવાનું નથી બહારનું ગોતવાનું અને નળાકારનું આપણે જો સૂત્ર મૂકીએ પાઈ r સ્ક્વેર h તો આખે આખા નળાકારનું આપણને આપી દે પરંતુ આપણે તો આટલી પટ્ટી જ ગોતવી છે તો આપણે શું કરશું આ મોટા નળાકારનું ગોતશું એના પછી આ નાની ત્રિજ્યાનું ગોતશું બંનેની બાદ બાકી કરી દેશું એટલે મોટામાંથી નાનું બાદ કરી દે તો આપણે આટલું વચ્ચેથી નીકળી ગયું તો આપણને આ પટ્ટાનું સૂત્ર પટ્ટાનું જે ઘનફળ છે અથવા તો એનું જે આપણે જરૂરી કદ છે દળ ગોતવાનું છે એ આપણને મળી જાય અને તમારી ટેક્સ્ટ બુકમાં આપણને આમાં નિત્યસમ વાપરવાનો કીધો છે પાછળ હિન્ટ આપી છે જવાબમાં તો આપણે નિત્યસમથી આપણે ગણશો તો ચાલો દાખલાની શરૂઆત કરીએ અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જો જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો બાજુનો બેલ આઇકન પણ દબાવજો કે જેથી કરીને હું જ્યારે પણ નવો વિડીયો નાખું તમને નોટિફિકેશનો મળતા રહે અને હા વિડીયો કેવો લાગ્યો અથવા તો વિડીયોમાં તમને શું ના સમજાયું મને કોમેન્ટ કરીને જણાવજો સૌ પ્રથમ તો આપણે બંનેની ત્રિજ્યા ગોતીએ તો આપણે જો આપ્યું છે એક નળાકાર પાઇપના અંદરનો વ્યાસ તો આપણે લખીએ અંદરની ત્રિજ્યા આને આપણે સ્મોલ r કહી દઈએ અંદરની ત્રિજ્યા બરાબર શું થશે તો કે d/2 d એટલે કે વ્યાસ વ્યાસ કેટલો છે અંદરનો તો કે 24 n / 2 કેટલા દુ 24 તો કે 12 દુ 24 તો આપણે અંદરની ત્રિજ્યા મળી ગઈ 12 સેમી હવે આપણે શું કરીએ તો કે હવે આપણે બહારની ત્રિજ્યા માટે વિચારીએ તો આપણે લખીએ બહારની ત્રિજ્યા અહીં આપણે કેપિટલ r લઈએ કોઈ એમ કે મારે r1 ને r2 લેવું છે ચાલે એવું કોઈ જરૂરી નથી સ્મોલ અને કેપિટલ લેવાનું પણ તમારી ટેક્સ્ટ બુકમાં હિન્ટ જે પાછળ જવાબમાં આપી છે એમાં સ્મોલ અને કેપિટલ લીધો છે એટલે આપણે સ્મોલ અને કેપિટલ લીધો તો અહીંયા શું આપણે લખશું d/2 d કેટલો છે બહારની ત્રિજ્યા માટે વ્યાસ કેટલો છે તો કે 28 સેન્ટીમીટર તો આપણે લખીએ 28/2 કેટલા દુ 28 તો કે 14/2 તો આપણે લખીએ 14 સેમી હવે આપણે આખું નથી ગોતવું આપણે તો આટલો પટ્ટો ગોતવો છે તો આખામાંથી આટલું આપણે બાદ કરવું પડશે તો આપણે લખીએ અહીંયા આપણે કીધું છે ને લાકડાનું દળ ગોતવાનું છે અને એનો આપણે તો પહેલા આપણે લાકડાનું ઘનફળ ગોતીએ અથવા તો તમે લાકડાનું ઘનફળ શબ્દ ન વાપરવાનો નળાકારનું ઘનફળ બરાબર બહારની બાજુ બહારનું ઘનફળ એને ઓછા અંદરનું ઘનફળ આપણે લખીએ બહારનું ઘનફળ એને ઓછા અંદરનું ઘનફળ હવે બહારનું ઘનફળ છે તેનું સૂત્ર આપણે શું મારી શકીએ તો કે પાઈ આર સ્ક્વેર એચ પાઈ આર સ્ક્વેર એચ
बार नु छे એટલે હું r કેવો લઈશ તો કે હું r કેપિટલ લઈશ એને ઓછા અંદર નું શું લખીશ તો કે પાઈ r સ્ક્વેર h અંદર નું છે એને આપણે r સ્મોલ લીધો છે તો આનો r પણ સ્મોલ લેશું હવે આમાં બે રસ્તા છે પહેલો રસ્તો હું તમને લખીને બતાવું કે આ જે છે અહીંયા પાઈ છે અહીંયા h છે અહીંયા પાઈ છે ને h છે તો હું બેમાંથી પાઈ અને h સામાન્ય કાઢી દઉં તો અહીંયા પાઈ અને h મે લઈ લીધા તો શું વધ્યું તો કે r એ ઓછા ના ઓછા અહીંયા શું વધ્યું તો કે સ્મોલ r સ્ક્વેર અને અહીંયા પણ r સ્ક્વેર હવે જો આ બંને આ રીતે આવ્યું આનો બીજો રસ્તો એ છે કે તમે આખે આખું આ ગોતો આ કોમન કાઢ્યા વગર તો પણ જવાબ સાચો પણ મેં તમને જેમ કીધું એમ કા દાખલામાં પાછળ ટેક્સબુકમાં ઘણી બધી હિંટો આપી છે તો આપણે એને જ ફોલો કરીએ છીએ માટે મેં અહીંયા સામાન્ય કાઢ્યા બાકી તમારે ધારો કે આ સામાન્ય નથી કાઢવા કોઈ એમ કે મારે સામાન્ય કાઢ્યા વગર આ દાખલો ગણી લેવો છે પાઈ આર સ્ક્વેર ની કિંમત મૂકી દેવી છે આ પાઈ આર સ્ક્વેર ની પણ કિંમત મૂકીને પછી બંનેની બાદ બાકી કરવી છે 110% ચાલે એવો કોઈ નિયમ નથી નો ચાલે હવે આપણને ખબર છે કે નિત્ય સમ આપણે ભણ્યા છે પ્રથમ પદનો વર્ગ વત્તા બે પેલું પદ બીજું પદ એ પણ ભણ્યા છીએ જ્યારે કોઈ બંને વર્ગ હોય અને બાદબાકી હોય તો એકવાર સરવાળો અને એકવાર બાદબાકી આ નિત્ય સમ પણ ભણ્યા છીએ તો આપણે એ જ અહીંયા લાગુ પાડીએ પહેલા આપણે બધાની કિંમત મૂકી દઈએ પાઈ ની કિંમત શું આવશે તો કે 22/7 એને ગુણ્યા એચ કેટલો છે આપણને હાઈટ આપી દીધી છે પાઇપની લંબાઈ અને લંબાઈ એ જ હાઈટ કેટલી આપી છે તો કે 35 અહીંયા કૌંસમાં આર હવે આર સ્ક્વેર આપણે લખવાનો છે તો આર કેટલો આપ્યો છે મોટો આર તો કે 14 તો આપણે લખીએ 14 નો વર્ગ એને ઓછા સ્મોલ આર કેટલો આપ્યો છે તો કે 12 તો આપણે લખીએ 12 નો વર્ગ છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ અહીંયા શું છે છેદ ઉડશે તો કે 7 5 35 સાત અને સાત કેન્સલ થઈ જાય તો અહીંયા વધ્યા આપણી પાસે 22 એને ગુણ્યા 5 22 5 ને 110 અહીંયા થઈ ગયા આપણી પાસે 110 કૌંસમાં કંઈક આપણે આ રીતે થશે 14 વત્તા 12 14 ઓછા 12 આપણો નિત્ય સમજ છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો એ વત્તા બી એ ઓછા બી એવો આપણો એક નિત્ય સમ છે આપણે આઠમામાં પણ ભણ્યા છીએ નવમામાં પણ ભણ્યા છીએ તો એ જ નિત્ય સમ અહીંયા લગાડ્યો એકવાર વત્તા કૌંસ એકવાર ઓછા કૌંસ અહીંયા તો 110 આવી ગયા તો હવે આપણે શું કરીએ 110 એને ગુણ્યા આ અહીંયા તમને એમ થતું હશે કોઈ નિશાની નથી મેં ગુણાકાર કેમ મૂકી દીધી કૌંસનો સંબંધ છે જ્યાં પણ કૌંસ આવે ત્યાં હંમેશા ગુણાકારનો જ સંબંધ લેવાનો એટલા માટે મેં અહીંયા ગુણાકાર મૂકી દીધો 14 વત્તા 12 4 ને 2 6 1 ને 1 2 તો 26 એને ગુણ્યા જો અહીંયા ફરીવાર કૌંસ આવ્યો તો મેં ફરીવાર ગુણાકાર મૂકી દીધા 14 ઓછા 12 14 માંથી 12 જાય તો શું વધે 2 હવે 26 2 52 52 ગુણ્યા આપણે 110 કરીએ તો જવાબ આવે 5720 5720 પણ એકમ શું લખશું તો કે સેન્ટીમીટર ઘન તો અહીંયા આપણે લખી નાખીએ સેન્ટીમીટર નો ઘન આ આપણને કેટલાનું મળ્યું તો આ જે આપણો આ પટ્ટો છે આ જે બે વચ્ચેનો આ જે આટલો ભાગ હતો આટલો ભાગ એનું મળ્યું આખામાંથી આપણે એટલું બાદ કરી દીધું હવે આપણને શું કીધું છે લાકડાનું દળ જો 1 સેન્ટીમીટરનું 0.6 ગ્રામ હોય તો આપણી પાસે કેટલું આવ્યું 5720નું આપણે ગોતવાનું છે તો આપણે અહીં લખીએ 1 સેમી ઘન લાકડાનો દળ બરાબર 0.6 ગ્રામ તો આપણી પાસે કેટલું લાકડાનું દળ છે 5720 તો આપણે લખીએ તેથી 5720 સેન્ટીમીટર ઘન લાકડાનું દળ બરાબર પ્રશ્નાર્થ ચોકડી ગુણાકાર છે સામસામે ભેગા કરી દઈએ આપણે લખીએ બરાબર 0.6 એને ગુણ્યા 5720 તો આ બંનેનો આપણે ગુણાકાર કરી લઈએ તો 5720 એને ગુણ્યા હું 6 કરું છું 0.6 ની બદલે 6 કરું છું કારણ કે અહીં આપણે પોઈન્ટ પછી પાછળથી મૂકી દેશું 600 6 2 12 નો બગડો વધી પેઢી 1 6 7 ને 42 ને 1 43 નો તગડો વધી પેઢી 4 6 5 30 30 ને 4 34 તો આપણને જવાબ કઈ કવો મળ્યો 34 32 અને 0 હવે આપણે યાદ કરીએ કે આપણે 5720 ગુણ્યા 0.6 કર્યા હતા નહીં કે સોરી આપણે 6 કર્યા હતા નહીં કે 0.6 તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે 1 તો અહીંયા 1 સંખ્યા પછી આપણો પોઈન્ટ આવશે એટલે કંઈક આપણને આવું મળ્યું
दाखलो पूरो थाय छे आपणे के दाखलाम कीधुं नथी के आपणे किलोग्राममां जवाब मांग्यो छे परंतु टेक्सबुक नी पाछळना भागमां आ जे ग्राम वाळो जवाब छे एने किलोग्राममां फेरवो छे तो आपणे किलोग्राममां फेरवी दईए तो आपणे लखीए बराबर चौतरीस बत्रीस अहद्य एक बे ने त्रण तो आप जमणी बाजू थी त्रण संख्या पछी पॉइंट एक बे ने त्रण तो त्रण पॉइंट चार सौ ने बत्रीस किलोग्राम आपणो जे लाकडानो पाइप छे एनु जे दळ थशे ए 3432 किलोग्राम थशे। विडियो ने पोज करी बीजो दाखलो तमारी नोंधपोथी मुता लियो त्यार पछी विडियो चालू रहेवा देजो। बीजा पछी त्रीजो दाखलो एक फोटोनी लिंक स्वरूपे आपी देश टच करशो एटले जोई शकाशे। बाळ मित्रो विडियो जोवा माटे खूब खूब आभार। आ विडियो ने लाइक करो जो हजी तमारा मित्रों साथे आने शेर ना करे होय तो आ विडियो ने शेर करजो अने मारी आ चेनल ने के ज्ञान विश्व ने सब्सक्राइब करवानु भूलता नहीं। चोक्कस थी आ चेनल ने तमे सब्सक्राइब करजो। थैंक्स फॉर वॉचिंग। फरी मळशुं बीजा विडियो में।